સંયમની શૌર્યવંતી ભૂમિ એવી સુરત નગરીમાં વિતરાગની વાટમાં અને શાશ્વત સુખની શોધમાં સંયમના પંથે મુમુક્ષુ યશ્વી કુમારી અને મુમુક્ષુ રિયા કુમારીના વર્ષીદાનનો ભવ્યથી ભવ્ય વરઘોડો નીકળ્યો હતો, જેમાં સાધુ સાધ્વીજી સહિત ઉત્સાહભેર લોકો જોડાયા હતા. પરમ પૂજ્ય આચાર્ય શ્રી જગવલ્લભ સુરી મહારાજાના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પુણ્યા શ્રી લબ્ધિવલ્લભ વિજયજી મહંત સાધુ આદિથાણા તેમજ પરમ પૂજ્ય કલાપૂર્ણ સુરી સમુદાયના પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી જ્યોતિ પ્રજ્ઞાશ્રીજી મહંત સાધુ આદિથાણા પરમ પૂજ્ય ગુણરત્ન સુરી સમુદાયના પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ભવ્યજ્ઞરેખા શ્રીજી મહંત સાધુ આદિથાણાના આશીર્વાદથી મુમુક્ષુ યશ્વી કુમારી અને મુમુક્ષુ રિયા કુમારીના દીક્ષા અનુમોદનાર્થે ત્રિકમનગર જૈન સંઘ તરફથી ભવ્યથી ભવ્ય વરઘોડો સવારે 9 કલાકે નીકળ્યો હતો. જે રીતે સંસારની આજે ફેશનેબલ દુનિયા છોડી જે સગી બે બહેનો છે તે દીક્ષા લેવા જઈ રહી છે, ત્યારે આપણે તેની સાથે સીધી વાત કરીશું કે આજે તેઓનો વર્ષીદાનનો જે વરઘોડો છે, આપ શું કહેશો? આપ જે સંયમના માર્ગે જઈ રહ્યા છો, આજે વરઘોડો છે, આજે અમારા આનંદનો કોઈ પાર નથી. કારણ કે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આજે આવી ગઈ છે. જે મહાવીર સ્વામીએ ભગવાને પ્રરૂપેલો ધર્મ જે વર્ષીદાન, આજે જે અમે વર્ષીદાનનો વરઘોડો નીકળવાનો છે, આજે અમારા આનંદનો કોઈ પાર નથી. આ સંસારથી અમારા દાદા તરીકે વચુદાદાએ આજે અમારી કમી પૂરી કરી છે. આજે અમારા આનંદનો કોઈ પાર નથી, આનંદનો કોઈ પાર નથી. બીજા બેન છે તેની સાથે વાત કરશું. આપ શું કહે છે? મહાવીર સ્વામી ભગવાને જે રીતે વર્ષીદાન આપ્યું હતું, શિવોને દાન આપ્યું હતું, એવી રીતે આજે અમારો આ ફર્સ્ટ ટાઈમ એ મોકો અમને આજે મળી રહ્યો છે, એનો અમને ખૂબ જ આનંદ છે કે અમે પણ એ જ રીતે પ્રભુ વિલની જેમ આજે વર્ષીદાન આપશી. વર્ષીદાનમાં એકદમ કહી શકાય કે પોતાનો પરિવાર છે, ત્યારે એમના પપ્પા ફાધર સાહેબ એમની સાથે વાત કરી. આપ શું કહેશો? જે રીતે પરિવારમાં કેવો માહોલ? બસ પરિવારમાં એકદમ ખુશીનો માહોલ છે, સંઘમાં પણ ખુશીનો માહોલ છે, ત્રિકમનગર સંઘમાં પણ એકદમ હર્ષોલ્લાસ છે અને ખૂબ જ સરસ રીતે પ્રસંગ થઈ રહ્યો છે, એનો ખૂબ જ આનંદ છે. તો જે રીતે ત્રિકમનગરમાં જૈન શાસનને કહી શકાય કે જે દીક્ષાર્થીને લઈને આખો સમગ્ર ત્રિકમનગરમાં જે ઉત્સાહનો જે માહોલ જય જય શ્રી આદિનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યો છે. જેનો રૂટ ત્રિકમનગર દેરાસર કાળીદાસ નગરની વાડી સેબ સોસાયટી પંચવાડી સામે રાખ્યો હતો, તેમજ પંચવટીવાડીમાં સંઘ જમણ પણ યોજાયો હતો, તેમજ વિદાય સમારોહ રાત્રે 8 વાગે સોસાયટી તરફથી ગ્રીન પાર્ક સોસાયટીમાં બંને મુમુક્ષુના વિદાય સમારોહ યોજવામાં આવશે. પરમની ધારામાં પરિણામન મૂળ ભચાઉના વતની અને હાલ તો સુરત મુંબઈ સ્થાયી થયેલા હોય તેવા ખંડોર પરિવારના ઝવેરબેન જક્ષીભાઈ દેવચંદભાઈના સમસ્ત પરિવાર તરફથી આગામી તારીખ 24 એપ્રિલના રોજ સંયમના માર્ગે લીલાવંતીબેન રમેશભાઈની પૌત્રી અને પ્રીતિબેન દિનેશભાઈની દીકરીઓ યશ્વી કુમારી અને રિયા કુમારીના વીરતી વિવાહ ઉત્સવ પ્રસંગે આજે જે વર્ષીદાનનો બંને દીકરીઓનો વરઘોડો છે, શું કહેશો? આજે આ વર્ષીદાનનો વરઘોડો છે, મારા કોઈ આનંદનો પાર નથી, કેમ કે મારી દીકરી હું કોઈને નહીં પણ 3 લોકના નાથને સોંપી રહી છું. જે ભગવાને જે માર્ગે ચાલી રહ્યા છે એ જ માર્ગે મારી દીકરીને સોંપું છું, એટલે અમારો સંઘનો અને અમારા કોઈ પરિવારનો કોઈ આનંદનો પાર નથી. ત્રિકમનગરમાં આજે કેવો માહોલ છે? એકદમ ઉત્સાહ અને સારી રીતે આ માહોલ છે, જોઈને પણ આયુ ગદગદિત થઈ જાય છે. આનંદ સભર આ બંને કુમારીઓ 2001માં આવેલા ભૂકંપમાં કે જે નીચે કાટમાળ નીચે દટાઈ ગઈ હતી અને 3 દિવસ બાદ મિલિટરીના જવાનો દ્વારા કાટમાળ જ્યારે હટાવવામાં આવ્યો ત્યારે બંને કુમારીઓ હેમખેમ જીવિત નીકળી હતી. ત્યારે તેમની ઉંમર એક કુમારીની 35 દિવસની હતી, જ્યારે બીજી કુમારીની 1.5 વર્ષની હતી. ત્યારે એક ચમત્કાર સર્જાયો હતો, જેથી તમામ લોકો બંને કુમારીને લઈને મહારાજ સાહેબ પાસે ગયા હતા, જ્યાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ ચમત્કાર તારી સાથે એટલે થયો છે કારણ કે તે આગળ જતા દીક્ષા લેશે અને સંયમના માર્ગે આગળ વધશે, એટલા માટે જ તેમનો આ નવો જન્મ થયો છે. તે વાત અત્યારે સાચી ઠરી છે અને બંને કુમારીઓ દીક્ષા લેવા જઈ રહી છે. ત્રિકમનગરના આંગણે જે કચ્છી પરિવાર અહીંયા રહેવા આવ્યા, દિનેશભાઈ અને એમનો પરિવાર અહીંયા આવ્યા પછી જે એમને દીક્ષાનો ભાવ થયો, દીક્ષાનો ભાવ થયા પછી જે ત્રિકમનગરે દિનેશભાઈને જે સાથ અને સહકાર આપ્યો છે, એ ત્રિકમનગર સંઘનું દિનેશભાઈ બહુ જ ઉલ્લાસપૂર્વક એમનું અભિનંદન કરે છે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહે છે. અને દિનેશભાઈ વતી અને મારા વતી પણ સંઘને મિચ્છામી ડુકરમ કહેવાની બહુ જ અનુમોદના થાય છે કે આ સંઘ અમને બહુ જ સાથ અને સહકાર આપ્યો છે. આ ત્રિકમનગર સંઘની અંદર અત્યાર સુધીમાં 18 મમુક્ષોએ દીક્ષા લીધી છે. અમારા સંઘનો કોઈ હર્ષોલ્લાસનો પાર નથી. આ બે બહેનોનો કુદરતનું કહેવાનું છે કે જે ભૂકંપ વખતે અંદર દબાઈ ગયા હતા ત્યારથી જ એ લોકોની ભાવના સંસાર છોડવાની હતી અને આજે સંસાર છોડી રહ્યા છે, તે બદલ ત્રિકમનગર સંઘને ખૂબ જ હર્ષ ઉલ્લાસ છે. રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.